આજની વાત મહામૂલી માતૃભાષા ગુજરાત રાજ્યની વિધાનસભાએ તેના છેલ્લા સત્રમાં સર્વાનુમતે એક કાયદો પસાર કરી બિન ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપતી તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠમાં ગુજરાતી વિષય ફરજિયાત રીતે ભણાવવો પડશે તેવી જોગવાઈ કરી આ માટે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માતૃભાષાની અનેરી કાળજી કરવા અને તમામ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને કશા મતભેદ વિના ગુજરાતીની મહત્તા સ્વીકારવા માટે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે આવા કાયદા માટે માતૃભાષા અભિયાને રીટ પિટિશન કરી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પણ જે હાઈકોર્ટ કશી કાર્યવાહી ગુજરાતીમાં કરવા માટે સતત સંકોચ અને આનાકાની કરતી હોય તે સ્પષ્ટ આદેશ કરે કે કેમ તે પ્રશ્ન હતો વિધાનસભ્યોની ફરજ હતી અને તે તેઓએ સુપેરે બજાવી તેનો આનંદ અને સંતોષ છે ગુજરાતી ભાષી લોકો માટે જ્ઞાનકોષ રચી અનેક વિષયો અંગે સૌ માતૃભાષામાં અધિકૃત માહિતી મેળવી શકે તે માટે સ્વર્ગસ્થ પદ્મભૂષણ શ્રી ધીરુભાઈ ઠાકરે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના કરી ગુજરાતી વિશ્વકોષ એટલે કે ગુજરાતી એન્સાઇક્લોપીડિયાના હજારો અધિકરણો પસંદ કરી તજજ્ઞો પાસેથી તે અંગેની માહિતી સંક્ષિપ્તમાં પણ સચોટ રીતે રજૂ કરી તેમણે ગુજરાત અને ગુજરાતીઓ પર ઉપકાર કર્યો છે આ સંસ્થાના સંવર્ધનની જવાબદારી પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ નિભાવી રહ્યા છે બાળ વિશ્વકોષ દસ ભાગમાં અને પરિભાષાકોષ પ્રગટ થઈ ચૂક્યા છે વિજ્ઞાનકોષ નારી કોષ અને ગ્રંથાલય વિજ્ઞાન કોષ જેવા અલગ અલગ કોષ તૈયાર કરાવવાની સાથે અસંખ્ય પ્રકાશનો દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટનો ફાળો દીર્ઘકાલીન સમય માટે યાદ કરાશે હવે તો ગુજરાતી વિશ્વકોષના તમામ ખંડો ઓનલાઈન એટલે કે તમે ગુજરાતી વિશ્વકોષ ડોટ ઓઆરજી એવું ટાઈપ કરશો તો તે મોબાઈલ કે કમ્પ્યુટરમાં ઉપલબ્ધ થશે અને દરરોજ સરેરાશ છથી સાત હજાર લોકો તેનો લાભ લે છે તે હકીકત આપણને આશા આપે છે કે આપણી માતૃભાષાનો ઉપયોગ સીમિત થવાને બદલે વ્યાપક રીતે વૈશ્વિક ધોરણે થઈ રહ્યો છે અમદાવાદમાં જ્યારે વિશ્વકોષના ગ્રંથો તૈયાર થઈ રહ્યા હતા ત્યારે દૂર લંડનમાં એક સફળ ગુજરાતી ઉદ્યોગ સાહસિકે ગુજરાતને તમામ શબ્દકોષો સંકલિત કરીને તેના પર્યાય અંગ્રેજી અર્થ સાથે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે અજોડ પ્રયત્ન કર્યા હતા આ માતૃભાષા પ્રેમી અને શબ્દકોષ મારફત ગુજરાતીને દુનિયા સમક્ષ સબળ રીતે રજૂ કરનારા શ્રી રતિલાલ ચંદરિયા મૂળ જામનગરના શરૂઆતમાં પૂર્વ આફ્રિકા અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં રહીને તેમણે માતૃભાષાના સંરક્ષણ અને વિકાસ માટે સ્વપ્ન સેવ્યું હતું તે સપનું સાકાર પણ કર્યું કમનસીબે વિદેશમાં ઉછરેલા કુટુંબના સભ્યો માટે શબ્દકોષને ઓનલાઈન પર સજીવન રાખી તેને અદ્યતન રાખવાનું કામ લંડનમાંથી કરવામાં સ્વાભાવિક મર્યાદાઓ હતી તેમણે પૂરી છાનબીન કરીને ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ સાથે તેમના શબ્દકોષોનું સંકલન ગુજરાતી લેક્સિકનને જોડવા સમજૂતી કરી આ એક અજોડ ભાગીદારી છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અને ગુજરાતી લેક્સિકનના સંગમના સાક્ષી બનવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત વિશ્વકોષ ભવનમાં તારીખ બારમી મે બે હજાર બાવીસને ગુરુવારના રોજ પધાર્યા આ પ્રસંગે ગુજરાત વિશ્વકોષ વતી તેમની પાસે માગણી મૂકવામાં આવી જે રીતે બંગાળ કર્ણાટક તમિલ તેલુગુ મરાઠી ભાષી રાજ્યોમાં માતૃભાષાથી અલગ માધ્યમમાં શિક્ષણ આપતી તમામ પ્રાથમિક શાળામાં સંબંધિત માતૃભાષાનું શિક્ષણ આપવું કાયદાથી ફરજિયાત બનાવવામાં આવ્યું છે તેમ ગુજરાતમાં બિન ગુજરાતી માધ્યમ ધરાવતી તમામ પ્રાથમિક શાળાઓ ધોરણ એકથી આઠમાં ગુજરાતી ફરજિયાત વિષય તરીકે રાખવામાં આવે આ સૂચનનો પ્રતિભાવ આપતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ માર્મિક રીતે કહ્યું જે વસ્તુ આગળ માતૃ શબ્દ લાગે તે તમામ બાબતો આપણા માટે પવિત્ર અને ગૌરવમય છે આપણને સૌને એ વાતનો અઢળક આનંદ છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ટૂંકા સમયમાં આ અંગે કાયદાકીય જોગવાઈ કરી સૌને સ્પષ્ટ સંદેશ આપ્યો છે સદા સૌમ્ય વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી કવિ શ્રી ઉમાશંકર જોશીની લાગણીને છ કરોડ ગુજરાતી ભાષીઓની ભાવિ પેઢી સમજે તે માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં જે કાર્ય કર્યું તેનું મૂલ્ય ઐતિહાસિક છે સરકારે તેની ફરજ બજાવી હવે ગુજરાતી પ્રજાની અને સમાજની માતૃભાષા પ્રત્યેની ઉપેક્ષા અને લઘુતા ગ્રંથિ ખંખેરીને ગુજરાતીને ગૌરવવંતા સ્થાને સ્થાપિત કરવાની જવાબદારી છે કવિ મયુર અનુવાડિયા લખે છે વેપાર કૌશલ્ય ભારોભાર રગમાં જગમાં એ પ્રભાવ વળી સુખ દુઃખમાં નફો નુકસાનથી પરહૈયાના ભાવ શબ્દોની છે અહીં સંપત્તિ અનેરીને મૌનમાં કંઈ રણકાર સાહિત્યના નવે રસમાં કવિઓ ગાતા ગૌરવ ભભકદાર આપણે ત્યાં ઓગણીસો એંશી નેવુંના દાયકામાં અંગ્રેજી માધ્યમની શાળાઓ બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળી અંગ્રેજી વિના વિદેશમાં ભણવું કે સ્થાયી થવું શક્ય નથી અંગ્રેજી વિના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવું કઠિન છે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે અંગ્રેજી દ્વારા વિશ્વના અનેક દેશો સાથે સંવાદ સાધી શકાય છે આ કારણો આપી મા બાપે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં બાળ મંદિરના વર્ગોથી જ દાખલ કરવા માંડ્યા ખૂબ મોટી ગુજરાતી વસ્તી ધરાવતા પચરંગી શહેર મુંબઈની સેંકડો ગુજરાતી માધ્યમિક શાળાઓ પત્તાના મેલની માફક આંખના પલકારામાં બંધ થઈ ગુજરાતના તાલુકા કક્ષાના ગામોમાં જ્યાં ગુજરાતી માધ્યમિક શાળાઓ ન હતી ત્યાં ત્યાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલવા માંડી સંતાનને ગુજરાતી માધ્યમમાં તો ભણાવાય જ નહીં તેવા માહોલ વચ્ચે વિદેશમાં નહીં ગુજરાતમાં લગભગ બે પેઢીઓ અંગ્રેજી માધ્યમમાં ભણી સાથે સાથે તેને ગુજરાતી વાંચવા લખવાનો કોઈ માવરો જ ન રહ્યો મા બાપને ગૌરવ થાય કે મારું સંતાન અંગ્રેજી જ બોલે છે તેને ગુજરાતી આવડતું જ નથી ભાષા પ્રેમીઓમાં દહેશત પેદા થઈ કે શું ગુજરાતી ભાષા કાળક્રમે લુપ્ત થઈ જશે અંગ્રેજી શાળાઓ મુખ્યત્વે કમાણી કરવાના હેતુથી શરૂ થઈ હતી સજ્જ શિક્ષકોની તંગી અંગ્રેજીમાં શીખવવાવાળું અધકચરું ભાષા જ્ઞાન જેવા અનેક પરિબળોના કારણે મેડિકલ એન્જિનિયરિંગ કોલેજોમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો મા બાપ દ્વારા સારી ગુજરાતી માધ્યમની શાળાની શોધ શરૂ થઈ માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી સૂત્ર પ્રચલિત બન્યું હવે વિટંબણા એ હતી કે ખૂબ સારી ગુજરાતી માધ્યમની શાળાઓ સમાજ અને સરકારની ઉપેક્ષાના કારણે બંધ પડી હતી ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના જેવી ઉક્તિ સાર્થક કરી ગુજરાતની શાણી પ્રજાએ પોતાના પગ પર જ ગુહાડી મારવાની ભૂલ કરી છે ગુજરાત સરકારનો ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય ક્રમશઃ આજની સ્થિતિમાં ગુણાત્મક પરિવર્તન લાવશે ગાંધીજીએ પોતાના શિક્ષણના અનુભવને વાગોળતા સ્પષ્ટ કહ્યું છે કે અંગ્રેજી માધ્યમના કારણે જ તેમને ગણિત વિજ્ઞાન જેવા વિષયો ભણવામાંથી રસ જ ઉડી ગયો હતો આજના સંદર્ભમાં આપણે સૌએ માતૃભાષા ગુજરાતીને જાળવી તેનો વિકાસ કરવામાં યતકિંચિત પ્રદાન કરવાનું છે ગુજરાતી લખતી કે બોલતી વખતે બિનજરૂરી અંગ્રેજી શબ્દોનો વપરાશ ટાળવો જરૂરી છે અન્ય ભાષાના શબ્દો અપનાવવાનો અર્થ એ તો ન જ થાય કે ભાષાને વર્ણસંકર બનાવીએ આપણે સૌએ એક વાત તો સમજીને સ્વીકારી જ પડશે માતૃભાષાના માધ્યમમાં શિક્ષણ વહીવટ ન્યાય રોજબરોજના સંવાદમાં જેટલો વધારે ગુજરાતીનો ઉપયોગ થશે તેટલું સામાન્ય નાગરિકોનું પ્રદાન વધશે તેના વ્યક્તિત્વનો વિકાસ થઈ સમાજને સુદૃઢ બનાવશે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરીને આપણા પૂર્વજોની સિદ્ધિઓ અને વર્તમાનની સંભાવના વચ્ચે સેતુ રચી શકીએ તે જવાબદારી આપણા સૌની સહિયારી છે આમાં પ્રમાદ કે ઉપેક્ષા સેવીશું તો આપણે માતૃભાષાના ભવિષ્ય સાથે ચેડા કર્યાનો દોષ વહોરીશું પ્રવીણ લહેરી